આશા રાખું છું બધા મજામાં આવશે ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર મહત્વનો ટોપિકનું નામ તમને બધાને ખબર જ હશે બરાબર ચેપ્ટર નંબર છ દોરવણી અને દોરવણીના ચાર તત્વો તમને બધાને ખબર હશે નિરીક્ષણ નેતૃત્વ માહિતી સંચાર અને અભિપ્રેરણ એમાંનો એક ટોપિક એટલે માહિતી સંચારની આજે વાત કરવાના છીએ પરીક્ષામાં આપને પાંચ માર્ક્સમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન છે બરાબર સૌથી મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ લેક્ચરમાં જોઈન થવા માંડજો કારણ કે જેટલી જલ્દી તમે જોઈન થશો એટલો જલ્દી આપણું લેક્ચર ચાલુ થશે અને એટલે ઝડપથી આપણે આપણા ટોપિકને આગળ વધારી શકીશું બરાબર ઓકે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણો ટોપિક અને આપણા ટૉપિકનું નામ છે માહિતી સંચાર પરીક્ષામાં પાંચ માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે કે માહિતી સંચાર એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો એના અવરોધો અને અથવા અવરોધો દૂર કરવાના ઉપાયો ત્રણમાંથી કોઈપણ એક પોઈન્ટ પાંચ માર્ક્સમાં આપને પૂછી શકાય છે ચાલો ધોરણ અગિયારમાં પણ તમે માહિતી સંચાર વિશે ભણી ગયા હતા પણ એ જે માહિતી સંચાર હતો એ વાણિજ્યક માહિતી સંચાર હતો બરાબર અને અહીંયા જે માહિતી સંચાર છે એ ધંધાકીય એકમની અંદર થતાં માહિતી સંચારની વાત કરવામાં આવી છે કે ભાઈ ધંધાકીય એકમની અંદર માહિતી સંચાર કઈ રીતે થાય છે એની આપણે અહીંયા વાત કરવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણા લેક્ચરની લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં ફટાફટ લેક્ચરને શેર કરી દો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમારા કોઈ પણ રિલેટિવ્સ સાથે જેથી એ પણ આ મહત્ત્વનો ટોપિક ભણી શકે અને સારામાં સારા માર્ક્સ લાવી શકે પરીક્ષામાં ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ બરાબર આયા આયા કોણ આવ્યા બી એવાલા બાબુ આવ્યા ઓર મેનેજમેન્ટ કે ફંડેલ આયા બરાબર તો માહિતી સંચાર એ સંચાલનનું અનિવાર્ય અંગ છે આગળ આપણે ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્ર જોઈ ગયા હતા અને વ્યવસ્થા તંત્રમાં પણ આપણે વાત કરી હતી ભાઈ કે વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર માહિતી સંચારની કાર્યક્ષમતા ઉપર હોય છે એટલે કે માહિતી સંચાર એ બધા માટે મહત્વનું છે સંકલન માટે પણ માહિતી સંચાર મહત્વનું છે કારણ કે સંકલનની પૂર્વશરત માહિતી સંચાર છે વ્યવસ્થા તંત્ર માટે પણ માહિતી સંચાર જરૂરી છે એમ સંચાલનનું સૌથી અંગ અંગ એવું કહી શકાય એ છે માહિતી સંચાર બરાબર હવે વર્તમાન યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ છે અને એ આપણે બધાય જાણીએ છીએ કે ભાઈ વર્તમાન યુગ છે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે કેટલી બધી પ્રગતિ કરી ગયો છે બરાબર છે અને આ પ્રગતિના કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી નજીક આવી ગયા છે વિશ્વના તમામ દેશો એકબીજાથી નજીક આવી ગયા એટલે આમ નજીક નથી આવી ગયા કે પહેલા અહીંથી અમેરિકાનું અંતર પાંચસો કિલોમીટર હતું ને હવે પચાસ કિલોમીટર થઈ ગયું એમ નજીક નથી આવી ગયા ભાઈ વિશ્વના દેશો નજીક આવી ગયા એનો મતલબ છે સમયની દ્રષ્ટિએ નજીક આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો પહેલાં અહીંથી કોઈ દેશમાં માહિતી પહોંચાડવી હોય તો ઘણો બધો સમય થતો તમને ખબર છે પહેલાં પત્રનો ટપાલનો સમયગાળો હતો બરાબર તમે પત્ર લખો સામેવાળાને મોકલો પાંચ દસ દિવસે ત્યાં પહોંચે પાછો જવાબ આવે તો વીસ પચીસ દિવસ વયા જાય બરાબર અત્યારે માહિતી સંચાર જુઓ એટલો ઝડપી થઈ ગયો છે કે આપણે આમમાં સમયની દૃષ્ટિએ ખૂબ નજીક આવી ગયા હોય એવું લાગે આપને વિડિયો કોલમાં એવી રીતના વાત કરતા હોય કે ભાઈ બહુ સામે સામે વાત કરતા હોય સમજાય છે આમ વિશ્વના દેશો જોવા જાઓ તો એકબીજાથી નજીક આવી ગયા છે ચાલો તો વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે વ્યાપારિક દ્રષ્ટિએ વાત કરીએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે શા માટે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે એનું કારણ કહું આજે આપણે કોઈ પણ દેશની કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ વાપરી શકીએ છીએ તમે જુઓ જ છો આજે તમે ડેઈલી યુઝમાં વાપરતી તમામ વસ્તુઓ છે એમાંથી ભાગની વસ્તુઓ વિદેશી છે છે કે નહીં તો કારણ શું વિશ્વ એક બજાર બની ગયું છે ઈઝીલી તમે કોઈ પણ દેશની વસ્તુ ખરીદી શકો છો કોઈ પણ દેશમાં વસ્તુ વેચી શકો છો ઓકે તો હવે આપણા બેઝ પોઈન્ટ ઉપર આવીએ માહિતી સંચાર માહિતી સંચાર એટલે શું તો શબ્દો પત્રો સૂચના વિચારો મંતવ્યો વગેરેની આપ લે કરવાની પ્રક્રિયા છે જો શું કીધું છે આપણે આપણે આજ વસ્તુ ધોરણ પણ ભણી ગયા હતા માહિતી સંચાર એટલે શું તો કે શબ્દ પત્ર સૂચના મંતવ્યો ની આપ લે કરવાની પ્રક્રિયા છે આપ લે એટલે કે આપવી અને લેવી માહિતી સંચાર ટુ વે કોમ્યુનિકેશન છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે સમજાય છે એમાં શબ્દ પત્ર મંતવ્ય આપવામાંય આવે છે અને લેવામાંય આવે છે ઓકે એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જોઈએ આપને બધાને ખબર છે ભાઈ સંચાલક છે ઉચ્ચ સપાટીઓ હોય ને સંચાલક આપણે અગાઉ સંચાલનની વિવિધ સપાટીઓ વિશે ભણી ગયા છીએ ભણી ગયા છે કે નહીં આપણે અગાઉ સંચાલનની વિવિધ સપાટીઓ વિશે ભણી ગયા છીએ અને એમાં આપણે જોયું હતું કે ભાઈ સંચાલનની ત્રણ સપાટીઓ છે કઈ કઈ ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી આ ત્રણ સપાટી છે તો સંચાલકો કઈ સપાટી હોય તો ઓબ્વિયસલી ઉચ્ચ સપાટી હોય તો ઉચ્ચ સપાટીનો સંચાલક છે એને

તળ સપાટીથી કેટલીક માહિતી ઉચ્ચ સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવામાં આવે છે એના સ્વરૂપે અહેવાલ સ્વરૂપે મોકલવામાં આવે છે અને આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયાને માહિતી પ્રેષણ કહેવાય એક માર્ક્સમાં પૂછા તો આપને મહત્વનો પ્રશ્ન છે માહિતી પ્રેષણ એટલે શું તો તળ સપાટીએથી કેટલીક માહિતી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવતી હોય છે અને તેને માહિતી પ્રેષણ અથવા તો અહેવાલ પ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે આમ માહિતી પ્રેષણ છે ને એ વન વે કોમ્યુનિકેશન છે બેટા જેમાં તળ સપાટીએથી માહિતી ઓનલી ઉચ્ચ સપાટીએ જાય છે અહેવાલ તરીકે બરાબર એક અહેવાલ ડેલી રિપોર્ટ બનતો હોય છે ડેઇલી વર્કિંગ રિપોર્ટ ઓકે અથવા ડેલી એક્ટિવિટી રિપોર્ટ કે આજે ઉત્પાદન વિભાગમાં પાંચસો કર્મચારીઓ દ્વારા પાંચ હજાર વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું છે ઉત્પાદન વિભાગમાં દસ કર્મચારીઓ ગેરહાજર હતા બે કર્મચારીઓ સતત ગેરહાજર રહેતા હતા આવો એક ડેલી રિપોર્ટ બને આ રિપોર્ટ ક્યાં મોકલવામાં આવતો હોય છે ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવતો હોય છે જેથી ઉચ્ચ સપાટી તળ સપાટીએ પર્સનલી ગયા વગર તળ સપાટીએ શું કામ ચાલી રહ્યું છે જાણી શકે છે તો માહિતી ઓનલી વન વે છે બરાબર આ માહિતી પ્રેસણ વન વે છે જ્યારે માહિતી સંચાર ટુ વે છે માહિતી આપવા હુકમો અને આદેશો ઉચ્ચ સપાટીએથી થી તળસપાટી આવશે બરાબર ઉચ્ચ સપાટીએથી થી સપાટીએ હુકમો આદેશો આવશે અને અહેવાલ સપાટીએથી ઉચ્ચ સપાટીએ જશે એ રીતે ફરિયાદો સાંભળવી સપાટીએથી ફરિયાદ ઉચ્ચ સપાટીએ જશે અને ઉચ્ચ સપાટીએથી એનો નિકાલ સપાટીએ આવશે બરાબર આમ માહિતી સંચાર દ્વિમાર્ગીય છે જ્યારે માહિતી પ્રેષણ એક માર્ગી પ્રક્રિયા છે તો માહિતી સંચાર અને માહિતી પ્રેષણમાં ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો એમાં કોઈને કઈ પ્રશ્ન છે ઓકે તો માહિતી પ્રેષણ વન વે છે માહિતી સંચાર ટુ વે છે ખબર ખબર પડી પડી ગઈ ગઈ યસ નો કેના વિદ્યાર્થી મિત્રો ઓકે તો માહિતી સંચાર વાળો કન્સેપ્ટ એક યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અવારનવાર આ કન્સેપ્ટ આપને પૂછાતો હોય છે ઓકે ચાલો આગળ आगळ नेक्स्ट टॉपिक माहिती संचार न अर्थ માહિતી સંચાર એટલે શું માં આપને પૂછી શકાય માહિતી સંચાર એટલે શું તો માહિતી સંચાર એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી અકબંધ એટલે જેમની છે એમની એમ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનારનો ઉદ્દેશ સમજી શકે અને એનો અમલ કરી શકે જો બહુ સિમ્પલ વાત કીધી બરાબર કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ માહિતી પહોંચાડે અકબંધ એટલે જેમની છે એમ ઓરિજિનલ સ્વરૂપમાં મિર્ચ મસાલો ભેળવા વગર અમુક વાર કેવું થતું હોય માહિતી સંચારમાં અમુક લોકો મિર્ચ મસાલો ભેળવીને કહે તમે જોજો ઘણીવાર કેવું થાય રસ્તા ઉપર એક્સિડન્ટ થયું હોય અને કોઈ વ્યક્તિને ખાલી આમ નોર્મલી છોલાયું હોય તો આપણા સુધી ન્યૂઝ પોચે પહોંચે ને ત્યાં સુધીમાં તો આવું એવું આવી જાય કે રસ્તા ઉપર એક્સિડન્ટ થયું અને એક જણ તો એક્સપાયર થઈ ગયો હજી બિચારા નોર્મલ છોલાયું હોય જીવતો હોય એને એક્સપાયર કરી દે તો એને અકબંધ માહિતી ન કહેવાય અકબંધ મતલબ જેમની છે એમની એમ ઓરિજિનલ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી કોઈ વ્યક્તિ તમને માહિતી આપશે બરાબર એ માહિતી આપવાની છે માહિતી આપો એટલે સામેવાળો માહિતી સમજવો જોઈએ કે ભાઈ કઈ રીતની માહિતી આપી કારણ કે માહિતી સમજશે નહીં તો એનો અમલ કરી શકશે નહીં ઓકે ખબર પડી ગઈ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી જેથી બીજો વ્યક્તિ માહિતી છે એના ઉદ્દેશને સમજી શકે કે આ સામેવાળું જે માહિતી આપે છે એનો ઉદ્દેશ્ય શું છે અને એનો અમલ કરી શકે ઓકે પેલી વ્યાખ્યા ક્લિયર થાય એક માર્ક્સમાં પૂછાય ચાલો આટલામાં પ્રશ્ન છે આગળ માહિતી સંચારે શબ્દ પત્ર સૂચના વિચારો મંતવ્યો નું આદાન પ્રદાન કે આપ ની પ્રક્રિયા છે આદાન પ્રદાન એટલે આ લેવું અને આપવું બરાબર સૂચના વિચારો મંતવ્યો મેળવવા અને આપવા એટલે માહિતી સંચાર ત્રીજી વ્યાખ્યા ન્યુમેન અને સમર સેમ વ્યાખ્યા ધોરણ અગિયાર માં આવતી હતી કે માહિતી સંચાર એટલે હકીકતો વિચારો અભિપ્રાયો અને લાગણીની બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી લે પરીક્ષામાં તમારે ત્રણમાંથી માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો એવું ફિક્સ નથી બેઠા બચ્ચાઓ કે ભાઈ બધી જ વ્યાખ્યાઓ લખવી એટલે ડરવાની જરૂર નથી હે બધી વ્યાખ્યા લખવાની સાહેબ બધી વ્યાખ્યા તો અમને કેમ યાદ રહી અરે યાર એવું કંઈ ટેન્શન લેવાનું નથી સાહેબ બેઠા છે ને બરાબર તમને એવું નથી પૂછાવાનું કે ભાઈ માહિતી સંચારની બધી વ્યાખ્યાઓ આપી દો તમને એવું પૂછા છે માહિતી સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો તો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવવાનું કીધું તો કોઈ પણ એક વ્યાખ્યા આપો જે તમને ઈઝી લાગતી હોય બરાબર આ ત્રણમાંથી તમને જે સહેલી લાગતી હોય તમને જે યાદ રહેતી હોય એ વ્યાખ્યા તમે આપી શકો હવે આગળ વધીએ આગળ વધીએ પહેલાં એક વાત જણાવી દઉં કે તમે જે જોઈ રહ્યા છો એ ફ્રી લેક્ચર્સ બરાબર જો વિદ્યાકુલ પેડ કોર્સમાં જોડાવા માગતા હોય બરાબર આપણો પેડ કોર્સ એ ચાલે છે જેમાં આપણે આખું સિલેબસ ભણાવીએ છીએ પ્લસ એનું રિવિઝન કરીએ છીએ પ્લસ પેપર સોલ્યુશન કરાવીએ છીએ અને લાસ્ટ ટાઈમનું આપણું રિઝલ્ટ બહુ એટલે બહુ જોરદાર રિઝલ્ટ હતું વિદ્યાકુલનું બરાબર છે તો પેડ કોર્સમાં જોડાવવા માટેનો આપણો હેલ્પલાઇન નંબર અહીંયા તમને દેખાતો જ હશે સ્ક્રીન પર નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો આ નંબર પર ફોન કરી તમે જોડાઈ શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો લેક્ચર ગમતો હોય તો વચ્ચે વચ્ચે લાઇક કરતા જજો અને તમારા મિત્રોને શેર પણ કરતા જજો ઓકે હવે આપણા પોઈન્ટ પર પાછા આવીએ માહિતી સંચારની લાક્ષણિકતા પહેલું હેતુલક્ષી પ્રક્રિયા માહિતી સંચાર છે ને એ હેતુલક્ષી પ્રક્રિયા છે બરાબર થેન્ક યુ પ્રિયાંશી બેન હવે આ પ્રક્રિયા એટલે શું તો હેતુલક્ષી એટલે કોઈ ધ્યેયને લક્ષમાં લઈને થતી પ્રક્રિયા એને હેતુલક્ષી પ્રક્રિયા કહેવાય તો માહિતી સંચાર સોરી માહિતી સંચારનો હેતુ એવો નથી કે માત્ર માહિતી આપી દીધી કે માત્ર માહિતી લઈ લીધી કામ પૂરું થઈ ગયું બરાબર કોઈ માહિતી આપે છે તમે સાંભળી લીધી આ ભાઈ આ બરાબર સાંભળી લીધી કામ પૂરું સાંભળી લીધીને કા કોકને કહી દીધું ચાવી છે ચાવી મળશે બરાબર પેઇડ કોર્સના સ્ટુડન્ટને તો આપણે ચાવી આપીએ છીએ પણ ચાલો આજે યુટ્યુબ પર પણ આપણે ચાવી આપી દઈએ આટલા પોઈન્ટ આપણે ભણવાના છે હે વહીવટી કાકા તો લક્ષી પ્રક્રિયા માહિતી સંચાર નો હેતુ એવો નથી કે માત્ર માહિતી આપી દીધી કે માત્ર માહિતી લઈ લીધી કામ પૂરું થઈ ગયું બરાબર એટલું જ નથી કે માત્ર માહિતી આપી દીધી કે માહિતી લઈ લીધી એટલે કામ પૂરું થઈ ગયું એવું નથી બરાબર પણ સામેવાળો એ માહિતી સમજીને હેતુઓ સિદ્ધ કરી શકે એનો પણ છે એટલે માહિતી સંચારનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક એકમના હેતુઓને સિદ્ધ કરવાનો છે સમજાય છે ક્લિયર ખબર પડી ગઈ માહિતી સંચારનો હેતુ શું છે ઔદ્યોગિક એકમના હેતુઓને સિદ્ધ કરવાનો છે ક્લિયર પેલો પોઈન્ટ ઓકે જે વ્યક્તિને માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં એની ખાસ ટકેદારી રાખવામાં આવે છે ચાવી પૂરી કરી દઈએ આપણે કરી દઈએ પૂરી આ કે ના ભાઈ તમારો થોડો ઇન્ટરેસ્ટ તો દેખાડવો પડે ને કે ભાઈ ના અમને ઇન્ટરેસ્ટ છે ચાલો તો કરી દઈએ હે વહીવટી કાકા બી માર્ગી અમાસ અનેક

એની ખાસ તકેદારી રાખવામાં આવે કારણ કે હું તમને માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો હું તમને માહિતી આપી દીધી તમને માહિતી આપી માહિતીનો અમલ કરી શકશો જવાબ આપો તો મને મેં તમને કોઈ પણ માહિતી આપી દીધી કે હાલો હાલો ભાઈ તમારે આ બધું કામ કરવાનું છે ખબર પડી ગઈ હાલો હું છૂટો હું તમને કઈ વયો ગયો માહિતી આપીને વયોગ્ય તમે સમજાશો કે નથી સમજાય હું કઈ જોતો નથી હું ખાલી તમને કંઈ વયો ગયો હવે તમને મેં શું કીધું એ કંઈ સમજાણું નથી તો તમે શું એનો અમલ કરી શકશો સ્વાભાવિક રીતે ન થઈ શકે એટલે માહિતી સંચાર હેતુલક્ષી પ્રક્રિયા એટલા માટે છે કે એનો હેતુ શું છે સામેવાળો માણસ સમજો છે કે નહીં એ માહિતી સંચારનો હેતુ છે જો એ સમજશે નહીં તો અમલ કરી શકશે નહીં બીજું શબ્દ અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ માહિતી સંચારમાં હા આપણે મજામાં જે શબ્દ અને ભાષા વપરાય છે એ સ્પષ્ટ હોવા જોઈએ દ્વિઅર્થી ન હોવા જોઈએ ડબલ મિનિંગ વાળા શબ્દ માહિતી સંચારમાં ન આવે બરાબર શબ્દ અને ભાષા કેવા હોવા જોઈએ સ્પષ્ટ હોવા જોઈએ થેન્ક યુ સુધીરભાઈ આભાર તમારો યાદ કરવા બદલ ભાઈ આ ઝડપી જમાનામાં સુધીરભાઈ જેવા મહાન હસ્તીઓ અમને યાદ કરતા હોય તો એની મોટી વાત તો હું શું હોઈ શકે તો શબ્દ અને ભાષા વપરાય સ્પષ્ટ હોવા જોઈએ ભાઈ માહિતી સંચારની શબ્દ અને ભાષા દ્વિઅર્થી એટલે કે ડબલ મિનિંગ વાળી ના હોવી જોઈએ કારણ કે આપણી ગુજરાતી છે એમાં બહુ ભાઈ કોઈ એક અર્થના અનક અર્થ નીકળતા હોય ચોરી તો ચોરીના બે અર્થ નીકળે એક ચોરી એટલે કંઈક વસ્તુ ચોરે જાય એ અને બીજું ચોરી એટલે લગ્નનો મંડપ સમજાય છે તો ભાઈ માહિતી સંચારમાં એવા શબ્દોનો એવી ભાષાનો ઉપયોગ કરવો કે જેથી અર્થનો અનર્થ ન થઈ જાય બરાબર આ રીતના તમે આમ લખો ને ચોરી તો આનો મતલબ એ અલગ થાય અને આમ લખો ચોરી એનો મતલબ એ અલગ થાય એટલે ભાઈ શબ્દોને ને ભાષા સ્પષ્ટ રાખવાના આ ચોરીની જગ્યાએ જો આ ચોરી થઈ જાય ને તો આખો અર્થ નોર્થ થઈ જાય સમજાય છે તો શબ્દ સ્પષ્ટ હોવા જોઈએ સમજાય એવા હોવા જોઈએ દ્વિઅર્થી ન હોવા જોઈએ એક શબ્દના બે અર્થ ન નીકળવા જોઈએ ચેપ્ટર સાત સુધી પૂછાય અમુક સ્કૂલ હોય તો ચેપ્ટર આઠ સુધી પહોંચતી હોય છે ઓકે આગળ દ્વિમાર્ગી પ્રક્રિયા માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે તમને કીધું એમ ટુ વે છે ભાઈ માહિતી માહિતી પણ આવે તે સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે તો ઉચ્ચ સંચાલકો હેતુ નીતિ વિધિ પદ્ધતિ નિયમો ઘડે છે આ હેતુ નીતિ વિધિ પદ્ધતિ નિયમો આવું કઈક અગાઉ સાંભળેલું એવું નથી લાગતું તમને લાગે છે ને ક્યાં સાંભળેલું છે હેતુ નીતિ વિધિ પદ્ધતિ નિયમો ક્યાં સાંભળેલું છે ચેપ્ટર નંબર ત્રણ આયોજનના ઘટકો એમાં આવતું હતું તો આ હેતુ નીતિ વિધિ નિયમો પદ્ધતિ કાર્યક્રમ આ બધુંય ઘડવાનું કામ કોણ કરે ઉચ્ચ સપાટી કરે કરે અને હેતુ નીતિ વિધિ પદ્ધતિ નિયમો ઘડે એ બધા સપાટીને અને મધ્ય સપાટીને મોકલી દે જ્યારે મધ્ય અને તળ સપાટીએ જે પણ કઈ કામગીરી થતી હોય એ કામગીરીનો રિપોર્ટ કોને મોકલવામાં આવે ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે એટલે માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા થઈ કે ન થઈ થઈ કે ન થઈ ઉચ્ચ સપાટીએથી હેતુ નીતિ વિધિ પદ્ધતિ કાર્યક્રમની માહિતી તળ સપાટીએ આવે છે અને તળ સપાટીએથી અહેવાલ સ્વરૂપે માહિતી ઉચ્ચ સપાટીએ જાય છે એટલે માહિતી સંચારને આપણે દ્વિમાર્ગી પ્રક્રિયા કહી શકાય હા કે ના કહી શકાય ઓકે આગળ આ તો તમે જોઈ જ ગયા કે ભાઈ ચેપ્ટર ત્રણનું નામ શું છે આનંદભાઈ ચેપ્ટર ત્રણનું નામ આયોજન છે અને જો ચેપ્ટર ત્રણનું નામ તમને ન ખબર હોય તો અત્યારથી આયોજન કરવા માંડો વાંચવાનું બાકી અઘરું થઈ જાય ઓકે ફોર જોઈન અવર પેડ કોર્સ ડાયલ ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ ઝીરો આગળ વધીએ કાયમી પ્રક્રિયા તો માહિતી સંચાર છે ને સતત અને કાયમી પ્રક્રિયા છે સતત અને કાયમી પ્રક્રિયા એટલે ભાઈ એકવાર કોઈને માહિતી આપી દીધી કામ પૂરું થઈ ગયું કંપનીમાં કોઈ દિવસ એવું બને કે કર્મચારીઓ આવ્યા પહેલે માહિતી આપી દીધી કે ભાઈ આ તમારે આખું વર્ષ આ કામ કરવાનું છે પૂરું માહિતી સંચારની જરૂર જ નહીં પડે એવું છે એવું છે અરે એવું નથી ભાઈ માહિતી સંચાર સતત અને કાયમી પ્રક્રિયા છે એકમના ઉદ્ભવ એટલે કે શરૂઆતથી માંડીને એકમના અંત સુધી માહિતી સંચારની પ્રક્રિયા અવિરત અવિરત એટલે સતત પણ ચાલુ રહે માહિતી સંચારનો કોઈ દિવસ અંત આવતો જ નથી કારણ કે ઉચ્ચ સપાટીએ નીતિવિધિ નિયમો ઘડાતા રહેશે એ તળસપાટી આવશે બરાબર તળસપાટીએથી રોજેરોજનો અહેવાલ ઉચ્ચ સપાટીએ જશે ઉચ્ચ સપાટીએથી હુકમ કે સૂચનો સપાટીએ આવશે તળસપાટીએ હુકમ કે સૂચનોનો અમલ બરાબર થયો છે કે એનો રિપોર્ટ ઉચ્ચ સપાટીએ જશે આમ માહિતીની આપ લે ઉચ્ચ સપાટીએથી તળ સપાટીએ તળ સપાટીએથી ઉચ્ચ સપાટીએ માહિતીની આપ લે સતત ચાલ્યા જ કરશે એકમમાં માહિતી સંચાર બંધ થતો નથી માહિતી સંચાર બંધ થઈ જાય તો પછી ધંધાકીય એકમને પણ બંધ કરવાનો વારો આવે પાંચ ચોથો મુદ્દો કાયમી પ્રક્રિયા ક્લિયર થયો ખબર પડી ગઈ ઓકે આગળ વધીએ અસંખ્ય સાધનો અત્યારે માહિતી સંચાર ને અસરકારક બનાવવાના બહુ બધા સાધનો છે ભાઈ માહિતી સંચારના સાધનો મારે તમને હવેના અત્યારનો જમાનો તો મોબાઈલનો જમાનો થઈ ગયો હવે મારે તમને માહિતી સંચારના સાધનો વિશે વધારે ડિટેલમાં સમજાવવાની જરૂર ન રહે હા મોબાઈલનો જમાનો થઈ ગયો અત્યારે છોકરો જન્મે એટલે સૌથી પહેલાં ફોન જોતો હોય એ જોજો વન ન્યૂ ફેમિલી મેમ્બર એડેડ એવું કંઈક આવે ને આપણું ઇંગ્લિશ થોડુંક કાચું છે પણ એવું આવે ને કે ભાઈ વન ફેમિલી મેમ્બર એડેડ ને એવું બધું ઘણા લગતા હોય બધું લગતા હોય એમ એટલે છોકરો જન્મતા આવે તો પહેલાં ફોન જોવે એટલે માહિતી સંચારના સાધનો કયા કયા આવી હવે અત્યારના બાળકોને અત્યારના છોકરાઓને આ યંગ જનરેશનને કહેવાની જરૂર છે ખરી તો અત્યારનો સમય એવો છે એમાં માહિતી સંચારને અસરકારક બનાવવા માટે અનેક સાધનોનો ઉપયોગ થાય છે પહેલાં જેવું થોડું છે કે પત્ર વ્યવહાર ટપાલ હતી ભાઈ પોસ્ટકાર્ડ તારો અગાઉનો પત્ર મળ્યો હું પૂછવાનું ભૂલી ગયો કે તું જેમી કે નહીં

ટેલિફોન ફેક્સ ફેક્સ મશીન આવે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ડોક્યુમેન્ટ કે કોઈ પણ કાગળ મોકલી શકો ઇન્ટરનેટ ઇન્ટરનેટ પણ માહિતી સંચારનું કેટલું જોરદાર સાધન થઈ ગયું હમણાં જ તે અહીંયા જ તે હું લેક્ચરમાં ભણાવતો તો હું શરૂઆત કરી હતી આપણા લેક્ચરની તમે શરૂઆતની કોમેન્ટ જોજો એટલે ખબર પડશે તમને હું ભણાવતો તો અને બે પાંચ લોકો એવા હતા લેક્ચરમાં જોઈન તો થયા પણ કોઈક બેન જોઈન થયા છે તો એનું ઇન્સ્ટા આઈડી માંગી રાખે તારું ઇન્સ્ટા આઈડી એપ તું ટેલિગ્રામમાં છો તો તારો નંબર એપ એટલે આ ગાંડા જે કરવાનું છે એ કરીને એટલે બહુ ઝડપી માહિતી સંચાર થઈ ગયો છે ખબર ને તમને મોબાઈલ ફોન એસએમએસ ટેલેક્સ આ બધા માહિતી સંચારના સાધનો છે અને આ સાધનો દ્વારા વર્તમાનમાં બહુ ઝડપથી માહિતી સંચાર થઈ રહ્યો છે સમજાય છે તો આ માહિતી સંચારના અસંખ્ય સાધનો છે અને આ સાધનો દ્વારા વર્તમાન યુગમાં અસરકારક રીતે માહિતી સંચાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણા લેક્ચરને અત્યારે અહીંયા જ પૂરો કરીએ છીએ લેક્ચર ગમે તો ભાઈ શેર કરવાનું ભૂલતા નહીં મેક્સિમમ શેર કરજો જેથી તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ આ ટોપિકને સારી રીતે સમજી શકે શેર કરવાનું કોઈ પણ ચાર્જ રાખ્યો નથી સાથે સાથે ગમતો હોય તો લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ હેવ અ ગુડ ડે જય હિન્દ જય ભારત